પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અવારનવાર આખલાઓના આતંક સામે આવ્યા છે તો અનેકવાર મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોવા છતાં પ્રશાસન દ્વારા આજ દિન સુધીમાં કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. રાધનપુર ખાતે આખલાને લઈને અગાઉ પણ એક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો છે, ત્યારે આજરોજ વધુ એક ઘટના સામે આવી છે જેમાં રાધનપુરના હેપી મોલ નજીક આખલાઓનો આતંક જોવા મળ્યો હતો. આખલાના આતંકને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાધનપુરના હેપી મોલ નજીક બે આખલાઓ જાહેર માર્ગમાં બાખડતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખલાઓને છોડાવવા લોકો પણ પાણીનો છંટકાવ કરી રહ્યા છે, પથ્થરમારો કરી રહ્યા છે, છતાં જુદા નથી થઈ રહ્યા. તો બીજી તરફ સવાલ એ છે કે જાહેર માર્ગ પર આ રખડતા ઢોરોને કારણે નિર્દોષ લોકોના મોત નિપજ્યા પછી પણ પ્રશાસન દ્વારા કેમ કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવી રહી, તે એક પ્રશ્ન જ બનીને રહી ગયો છે. રાધનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. થોડા સમય અગાઉ રાધનપુરના બસ ડેપો ખાતે પણ જાહેર જગ્યામાં આખલાઓનો આતંક સામે આવ્યો હતો, ત્યારે રાધનપુરમાં ફરી વધુ એકવાર આખલાઓનો આતંક સામે આવ્યો છે જેમાં જાહેર માર્ગ પર આખલાઓ બાખડતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પોતાના વાહનો મૂકીને રસ્તા પર દોડતા નજરે ચડ્યા છે. આખલાના આતંકને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, ત્યારે પ્રશાસનના સત્તાધીશો દ્વારા ક્યારે યોગ્ય નિર્ણય લેવાશે તે એક પ્રશ્ન બની રહ્યો છે. કેમ કે અનેકવાર અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ પણ તંત્રની લાપરવાહી સામે આવતા અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા છે. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.